હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો મજામાં ને સરસ બરાબર તો આજે આપણે વિષય ગુજરાતી જેની અંદર આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ ચાર આવરે વરસાદ વિશે ભણવાનું છે તો બાળકો તમે તમારી ગુજરાતી સ્વાધ્યાય પોથી ખોલો જેમાં પેજ નંબર પચાસ ઉપર જોઈએ શું આપેલું છે તો કે પ્રશ્ન પપ્પા પાસેથી કવિતા ગાવાની છે અને રંગીન અક્ષર તરફ ધ્યાન આપવાનું છે તો ચાલો આપણે શીખીએ આવરે વરસાદ ખેબરિયો પ્રસાદ ઉની ઉતલી ને કારેલાનું શાક રંગીન નકશા કયો છે વ પછી રે પછી વ ર સ પછી અહીંયા ર પાછો ર સ દો નીચે કાવ્ય આપ્યું છે તો કે આવો મેઘ રાજા આવો મેઘ રાજા વગર આવો વાજા પીપી પીપી પોમ પોમ પીપી પીપી પોમ પો તો અહીંયા વ છે રંગીન અક્ષર ર ફરી પાછો ત્યાર પછી આગળ જોઈએ શું આપેલું છે તો કે મુસળધાર મુસળધાર વર્ષે છે પાણીળાધાર છલબલ છલબલ છોમ છોમ છલબલ છલબલ છોમ છોમ તો અહીં જો રંગીન અક્ષર ર ફરી પાછો રો અહીંયા વ ર સ પછી ર ત્યાર પછી એવું નીચે રેલમ છેલ રેલમ છેલ નદી નાણા રેલમ છેલ સરળ સરળ સોમ સોમ સરર સોમ સોમ તો અહીંયા રંગીન અક્ષર ર ફરી પાછો રો દ રહીં સર ર ફરી પાછું સ ર ર સ ને સ બરાબર તો આ રંગી નક્ષર તમારે ઓળખવાના છે હવે સામે જોઈએ પ્રશ્ન બે કવિતા ગાવો અને રંગીન અક્ષરો તરફ ધ્યાન આપો હવે તમારે મારી સાથે કવિતા ગાવાની છે વાદળ વાદળ વર્ષો પાણી વાદળ વાદળ વર્ષો પાણી મૂજની મજા પડે રમવાની મૂજની મજા પડે રમવાની ઠંડક ઠંડક થાય મારે માં ઠંડક ઠંડક થાય મારે મન ટા ટક ટાટક થાય મારે મન ટા ટક ટા ટક થાય મારે મન વાદળ વાદળ વરસો પાણી વાદળ વાદળ વરસો પાણી જાય નાસી ગરમી ની રાણી જાય નાસી ગરમી ની રાણી જુઓ તો રંગીન અક્ષર છે વ દ પછી પાછું વ દ પછી વ ર સ અહીંયા ર આ ત્રીજી લીટીમાં પણ ર અહીંયા ર પછી વ દ વ દ પછી વ ર સ પછી સ ર ર બરાબર હવે ત્યાર પછી નીચે જોઈએ તો કે મમ્મી પપ્પાની મદદથી શબ્દ વાંચી અર્થ જાણું હવે નીચે જોઈએ તો કે પ્રશ્ન ત્રણ મમ્મી પપ્પાની મદદથી શબ્દ વાંચી અર્થ જાણો તમારા મમ્મી પપ્પા પાસે તમારે શબ્દ વાંચવાના છે પાસેથી અર્થ જાણવાના છે તો શબ્દ શું છે તો કે પર સાદ મુસળ ધાર રેલ ને પાણી ડા ધાર આ શબ્દોનો અર્થ તમારે મમ્મી અથવા પપ્પા પાસેથી જાણવાનો છે હવે નીચે જોઈએ તો કે પ્રશ્ન નંબર ચાર પપ્પા કે મમ્મી પાસેથી નીચેના શબ્દો સાંભળો અને બોલો તમારા મમ્મી પપ્પા તમારા શબ્દો સાંભળવાના છે ને એની પાસે બોલવાનું છે પણ જો એકવાર હું બોલું છું તમે મારી સાથે બોલતા જજો વર નર દર સર રજ વન

ન ર મ ન ગ ર હવે પેજ ફેરવો તો પ્રશ્ન પાંચ તો કે ચિત્રોને ક્રમમાં ગોઠવવા આપેલ ગોળમાં નંબર આપો જો આપણને આવું ગોળ આપેલો છે એમાં નંબર આપવાનો છે આપણને એક નમૂનો આપ્યો છે જો અહીં બાળક ટૂથપેસ્ટ બ્રશ માં લે છે અહીંયા એમના દાંત સાફ કરે છે અને અહીંયા પેલા લે છે એટલે પેલો ક્રમ જો આપણે નમૂના તરીકે આપ્યો છે સૌથી પહેલા એ શરૂઆત કરે છે બરાબર બ્રશ અને ટૂથપેસ્ટ લેવાની એટલે પેલો ક્રમ આપેલો છે ત્યાર પછી એ ટૂથપેસ્ટ બ્રશ ઉપર લે છે એટલે બીજો અને પછી એના દાંત સાફ કરે છે એટલે ત્રીજો હવે જુઓ અહીંયા છોકરી છે એ નેપકીન લે છે બરાબર અહીંયા એનું નાક સાફ કરે છે પેલા એને અહીંયા છીંક આવે છે તો તો સૌથી પેલા છીંક આવે છે એટલે તમારે પણ આ રીતે રાઉન્ડમાં એક પેન્સિલથી લખવાનો છે બરાબર છીંક આવે છે પછી શું લેવા જાય તો કે નેપકીન એટલે એને બીજો ક્રમ આપીશું અને ત્યાર પછી એનું નાક સાફ કરે છે એટલે ત્રીજો ક્રમ આપીશું બરાબર તમારે આ રીતે મારી સાથે લખતું જવાનું છે પેન્સિલથી લખજો બાળકો ત્યાર પછી જો અહીંયા બાળક સાબુ લે છે પગ ધુએ છે અને સાફ કરે છે તો અહીંયા જો પેલા સૌથી પેલા સાબુ લે છે એટલે પહેલો ક્રમ આપ્યો ત્યાર પછી સાબુ થી એના પગ ધુએ છે એટલે બીજો ક્રમ આપ્યો અને પછી નેપકીન વડે સાફ કરે છે એટલે ત્રીજો ક્રમ આપ્યો બરાબર એટલે ત્યાં તમારે ત્રણ લખવાના છે હવે નીચે જુઓ બરાબર તો શું આપેલું છે જો અહીં છોકરી નખ કાપે છે એના નખ વધેલા છે એવો વિચાર કરે છે અને અહીંયા એ નેલ કટર બરાબર ટેબલના ખાનામાંથી લે છે તો સૌથી પહેલા જો જુએ છે નખ જુએ છે એટલે અહીંયા તમારે પેલો ક્રમ આપીશું એટલે તમારે એક લખવાનું પછી એ નેલ કટર લેવા જાય છે એટલે આપણે આ રીતે બે ક્રમ આપીશું અને ત્યાર પછી એના છે એટલે શું આપશું ત્રણ નંબર એને આપશું બરાબર હવે જુઓ અહીંયા બાળક એનો નેપકીન થી હાથ લૂચે છે અહીંયા ધુવે છે અને અહીંયા સાબુ સામે જોઈ વિચાર કરે બરાબર જો અહીંયા પેલો ક્રમ એને આપશું સાબુ લેવા જાય છે ને એને ત્યાર પછી સાબુ વડે જોઈ હાથ સાફ કરે છે એટલે બે નંબર અને ત્યાર પછી હાથ સાફ થઈ ગયા પછી એને નેપકીન વડે લૂછે છે એટલે ત્રણ નંબર આપીશું તમારે આ રીતે ત્રણ કરવાના છે હવે સામે જોઈએ તો પ્રશ્ન છે કે મૂળાક્ષરને ઓળખો અને રંગ પૂરો જો આ કયો મૂળાક્ષર છે ઓળખો જોઈ બાળકો કયો છે તો કે વ તો તમારે મનપસંદ રંગ પૂરવાનો છે આ તમારે હોમવર્કમાં કરવાનું છે તો જો ત્યાર પછી વ એ જ રીતે અહીંયા છે ર તો ર ર પણ રંગ તમારે મનપસંદ પૂરવાનો છે સ તો અહીંયા સ સારો અને સ ત્યાર પછી દ અને દફત આ ર બરાબર આખે આખા પેજ માં તમારે મનપસંદ સરસ રંગ પૂરવાનો છે આ તમારે હોમવર્કમાં કરવાનું છે હવે પેજ ફેરવો ત્યાર પછી પ્રશ્ન 7 ઓળખો ચો ઓળખો અને તેની ફરતે રાઉન્ડ કરો જો નમૂનો આપ્યો તમારા વ એક નમૂનો આપ્યો બીજા તમારે ગોતવાના છે એ જ રીતે અહીંયા ર ઓળખવાનો છે પછી સ છે અને દ આ તમારે હોમવર્કમાં કરવાનું છે આ તમને આવડશે હવે નીચે જોઈએ પ્રશ્ન આઠ તો કે વ ર સ દ વક્ષરને ઓળખી રાઉન્ડ કરી દર્શાવો નમૂનો આપ્યો ચ અહીંયા તમારે બોક્સમાં વ છે તો આ બધા ખાના માંથી વ ઓળખીને રાઉન્ડ કરવાનો છે આ રીતે એ રીતે ર બરાબર સ અને દ આ પણ તમને આવડી જશે આ તમારે હોમવર્કમાં કરવાનું છે હવે નીચે જુઓ શું આપ્યું છે તો કે પ્રશ્ન નવ બરાબર તો કે શબ્દોમાંથી ર દ વ સ અક્ષરો શોધો અને રાઉન્ડ માં દર્શાવેલો રંગ પૂરો નમૂનો આપ્યો છે ર હોય બરાબર ત્યાં તમારે આ રીતે લાલ રંગ પૂરવાનો છે દ હોય તો લીલો વ હોય તો પીળો અને સ હોય તો આવો બ્લુ સોરી પર્પલ સાંભળી બરાબર ચો અહીંયા દાદા દ છે તો લીલો આપેલો છે બરાબર અહીંયા વ ન તો વ આપ્યો તો અહીંયા તમારે પીળો રંગ પૂરવાનો છે એ રીતે સાગ તો સ છે અહીંયા બ્લુ પછી ઘ ર છે તો લાલ બરાબર એજ રીતે રોતો તો અહીંયા લાલ ગાજો ર છે તો લાલ પીળો સા ગોરો છે તો લાલ પછી સ બ્લુ ન રોમો ર છે તો લાલ વહાણો વ છે તો પીળો ગા ર રો છે તો લાલ ગો રોજો ર છે તો લાલ ફો તો ર છે તો લાલ પ રોખ ર છે તો લાલ અને વ જો ન વ છે તો પીળો બરાબર આ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે મેં તમને સમજાવી દીધું છે હવે સામે જોઈએ પ્રશ્ન દસ કવિતા વાંચતી વખતે વર્ષદ અક્ષરો તરફ ધ્યાન આપો છો આપણે કવિતા વાંચવાની છે હું વાંચું તમારે આ શબ્દો રંગીન છે ને ઉપર ધ્યાન આપવાનું છે વાદળી વાદળી વરસ વરસ લાગી છે બહુ તરસ તરસ ખારા પાણી સાગરમાં માં મીઠા પાણી ગાગર ફોરા પડે ટપક ટપક ચીલી લઈએ લપક લપક ચો તો શું છે જો વ છે એમાં વરસાદ આપણે જોવાનું છે વ વ વ દ પાછો ર સ વછ વાય છે ને વ સ દ બરાબર ર સ પાછો ર સ સ ર ર ર બરાબર હવે નીચે જોઈએ પ્રશ્ન નંબર અગિયાર શબ્દ બનાવો નમૂનો આપ્યો છે જો શબ્દો આપેલા છે શું આપેલું છે તો વરસ સરસ દરદ વરદ દર દસ વ રવ અને વસ જો આપણને પેલો શબ્દ વરસ હતા વરસનો નમૂનો આપ્યો છે હવે સરસ જો અહીંયા છે સ સરસ તો તમારે આ રીતે બોક્સ કરવાનું છે બાળકો તમે પેન્સિલથી આ રીતે બોક્સ કરો બરાબર કર્યું સરસ હવે છે તો અહીંયા છે દ ર આ રીતે તમારે બોક્સ કરવાનું છે ત્યાર પછી વરદ તો અહીંયા વર બરાબર ત્યાર પછી દર તો અહીંયા દર પછી દસ દસ બરાબર પછી વહીંયા વચી છે ર વ તો બરાબર અને વ સ બરાબર તો વ સો આપણે ક્યાં ગોતશું વ સો જો અહીંયા છે આ રીતે વ સો અહીંયા કરી શકાય વ સો આ રીતે તમારે આમ બોક્સ કરવાનું છે બરાબર હવે નીચે જોઈએ પ્રશ્ન નંબર બાર મોટેથી વાંચો બરાબર હું વાંચું છું તમારે સાથે સાથે બોલતું જવાનું છે નમ રાજ રેરો રેસા

પ્રશ્ન તેર ટપકા જોડો અને લખો જો આ તમારે પેલા જોડવાનું છે અને પછી નીચે એના જેવું જ કરતું છે પેલા આ ઘૂંટવાના છે આખે આખું પેજ તમારે હોમવર્કમાં કરવાનું છે હવે સામે જોઈએ તો શું આપેલું છે પ્રશ્ન ચૌદ ટપકા જોડો અને લખો બરાબર આ તમારે જોડવાનું છે બરાબર તો શું છે તો વ વહાણ પછી અહીં ર છે તો રક્કા બી આ તમારે ઘૂંટવાનું છે આખું પેજ તમારે હોમવર્કમાં કરવાનું છે સો એટલે સસલું દો એટલે દડો પછી વ એટલે વેલણ રે એટલે રેલગાડી સે એટલે સેતુ ને દે એટલે ડેકો આ તમારે ઘૂંટવાના છે આ તમારે હોમવર્કમાં કરવાનું છે હવે પેજ ફેરવો બાળકો ફરી જોઈએ પ્રશ્ન પંદર ટપકા જોડો અને લખો બરાબર બરાબર વેલા ઘૂટવાના છે પણ તમારે હોમવર્કમાં આખે આખું કરવાનું છે એના જેવું જ કરવાનું છે હવે સામે જોઈએ હવે પ્રશ્ન નંબર સોળ વાંચો અને લખો તો જો મગ તો એના જેવો શબ્દ હમે છે માગ બરાબર તો અહીંયા મગ લખવાનું અહીંયા માગ પછી ન મ ન મે ગો જાવ બરાબર વાગતું જવાનું ને એના જેવું જ નીચે લખતું જવાનું છે આ પણ આખે આખું પેજ તમારે હોમવર્કમાં કરવાનું છે થેન્ક યુ બાળકો